गुड मॉर्निंग धोरण छ विषय सामाजिक विज्ञान जेमा 15मो पाठ सरकारे आपड़ा आपणे आगळना वीडियो में जोई लीधो तो अने एना विषे आपणे बधुं समझी पण गया था के जो आपणे एमां सरकारना जे छे एमां आपणे राजाशाही के पद्धति शुं होय छे पछी तेनी शासन व्यवस्था केवी छे राजाशाही सरकारथी आपणने शुं फायदा थाय छे शुं नुकसान थाय छे लोकशाही એટલે શું લોકશાહીના મૂલ્યો કયા છે એ બધા જ વિશે આપણે સમજી ગયા હતા. હવે આપણે આજે આ વિડીયોમાં એના પ્રશ્નોના જવાબ ખાલી જગ્યા અને વિકલ્પો વિશે શીખીશું. તો આપણે ચાલુ કરીએ પ્રશ્નોના જવાબ વિશે. તેમાં પહેલો જ પ્રશ્ન છે કે સરકારની જરૂર શા માટે છે. જો આપણો દેશ છે એમાં દેશમાં સરકાર છે એની જરૂર શા માટે છે પહેલાં તો આપણને એ જોઈશું. તો સમગ્ર દેશમાં કે રાજ્યોમાં સુચારું એટલે સારો વહીવટ કરવા માટે સરકારની જરૂર પડે છે. એટલે કે દેશ અને રાજ્યમાં જો સારો વહીવટ ચલાવવો હોય તો આપણે શેની જરૂર પડે? સરકારની જરૂર પડે છે. પછી આપણી સમસ્યાઓ કે અડચણને સામે યોગ્ય વહીવટ માટે પણ સરકારની જરૂર પડે છે. જો સરકારની જરૂર શા માટે પડે છે તો રાજ્યમાં સારો વહીવટ ચલાવવા માટે અને આપણી સમસ્યાઓ અને અડચણોને યોગ્ય વહીવટ કરવા માટે સરકારની જરૂર પડે છે. પછી બીજું છે કે સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા? તો સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે? ત્રણ છે. અને કયા કયા? તો લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. હવે ત્રીજું છે, દુનિયામાં સરકારના મુખ્યત્વે એટલે કે કેટલા પ્રકાર જોવા મળે છે દુનિયામાં? જે સરકારો છે એ સરકારોના કેટલા પ્રકાર છે? તો ત્રણ પ્રકાર છે. તો કયા કયા? તો લોકશાહી સરકાર છે, સામ્યવાદી સરકાર છે અને રાજાશાહી સરકાર છે. હવે પ્રશ્ન ચાર, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? આપણો દેશ કયો છે? ભારત દેશ. અને એમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા છે? તો આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે. મેં સમજાવ્યું હતું કે લોકશાહી એટલે લોકો વડે લોકોનું અને લોકો દ્વારા ચાલતું. એટલે આપણા દેશમાં કેવી શાસન વ્યવસ્થા છે? તો લોકશાહી શાસન વ્યવસ્થા છે. પછી છે, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જે આપણો દેશ છે ભારત દેશ, એ જ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. પછી છે, લોકશાહી દેશમાં સરકારનું કાર્ય શું હોય? તો જો લોકશાહી દેશમાં સરકાર કાયદા બનાવે અને કાયદાના સુધારા ઘડે અને કાયદાનો અમલ કરે. સરકાર શું કરે લોકશાહી સરકાર? તો પહેલાં તો કાયદા બનાવે અને કાયદામાં અમુક સુધારા વધારા લાવે અને પછી કાયદાને કેવું કરે? અમલમાં મૂકે. પછી છે, લોકશાહી શાસન વ્યવસ્થા કોને કહેવાય? તો લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. કેવી શાસન વ્યવસ્થા? લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. એટલે કેવી શાસન વ્યવસ્થા? લોકશાહી શાસન વ્યવસ્થા. પછી છે, લોકશાહી શાસન વ્યવસ્થાના ત્રણ સ્તર એટલે કે ત્રણ તબક્કા, ત્રણ પ્રકારો કયા કયા છે? તો લોકશાહી શાસન વ્યવસ્થામાં ત્રણ પ્રકાર છે, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, રાષ્ટ્રીય સરકાર. રાષ્ટ્રીય એટલે કેવી? કેન્દ્ર સરકાર. જો કયા કયા છે? સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. પછી છે, દુનિયાના વિવિધ દેશોમાં જોવા મળતા શાસન વ્યવસ્થાના પ્રકારો. એટલે આપણે જાણીએ છીએ કે દુનિયા કેટલી મોટી છે અને એમાં ઘણા બધા દેશો પણ છે. તો આ બધા દેશોમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા ચાલે છે? તો લોકશાહી શાસન વ્યવસ્થા, સોરી, લોકશાહી શાસન વ્યવસ્થા, સામ્યવાદી શાસન વ્યવસ્થા અને રાજાશાહી. જો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો વડે, પછી રાજાશાહી એટલે એમાં રાજા હોય અને સામ્યવાદી એટલે સરકાર અને લોકો છે એ બંનેમાં સમાનતા, એટલે કે બંનેનું સરખું હોય એમ. પછી છે, રાજાશાહી સરકારમાં કઈ ખામી જોવા મળે છે? એટલે કે રાજાઓ જે શાસન કરે એમાં આપણને કઈ ખામી જોવા મળે છે? તો રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી સુવિધા વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા અને વ્યવસ્થાઓને વધુ મહત્ત્વ આપે છે. જો શું છે, રાજાશાહી શું કરે છે? લોકો છે જે આપણે પબ્લિક, જે શું કહેવાય, પ્રજા, જનતા એમ,
એટલે એ લોકોની પર વધારે ધ્યાન નથી આપતા, પણ કેવું રાજા પોતાના પોતાનામાં પોતાના મહેલોમાં પોતાના એશો આરામમાં વધારે ધ્યાન આપે છે, એટલે એનાથી આપણને શું થાય છે, નુકસાન આવે છે, એટલે એની ખામી દર્શાય છે. પછી છે લોકશાહી સરકારમાં અદાલતનું શું મહત્ત્વ છે, એટલે કે લોકશાહી સરકાર જે છે એમાં અદાલતનું શું મહત્ત્વ છે, અદાલત શું કાર્ય કરે છે, અદાલત એટલે શું, ન્યાયતંત્ર, એટલે કે ન્યાયતંત્ર શું કાર્ય કરે છે. તો લોકશાહી સરકારમાં જો કાયદાનો અમલ યોગ્ય રીતે ન કરે તો નાગરિક અદાલતમાં ફરિયાદ કરી લોકશાહી સરકાર પાસે જવાબ માંગી શકે છે. જો જે સરકાર છે એ કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ ના કરે તો આપણે લોકો જે છીએ એ લોકો અદાલતની સામે ફરિયાદ કરી શકીએ છીએ, અને આપણી જે રજૂઆત છે, આપણને જે નુકસાન થાય છે, જે તકલીફ પડે છે, એ આપણે અદાલતની સામે રજૂ કરી શકીએ છીએ. હવે બીજા પ્રશ્નો છે કે એક મિનિટ, લોકોના અધિકારોને રાજાશાહીમાં જળવાતા નથી, એટલે કે જે લોકોના અધિકારો છે, જે જનતાના પ્રજાના અધિકારો, એ રાજાશાહી એટલે કે રાજાનું જે શાસન હોય ત્યારે જળવાતા નથી. તો રાજાશાહીની શાસન વ્યવસ્થામાં કોઈ એક જ વ્યક્તિ શાસન કરે છે, એટલે કોઈ રાજા પોતે હોય એમ. આમ રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન કરે છે, તે વ્યક્તિ પોતાના સુખનો વિચાર કરે છે, તે કદી પ્રજાની સુખાકારી કે સુવિધા વિશે બહુ વિચારતો નથી, માટે લોકોના અધિકારો અને રાજાશાહીમાં જળવાતા નથી. જો શું વાત કરી છે કે રાજા પોતે એકલો હોય એટલે એ છે ને પોતાની ઉપર ધ્યાન આપે અને બીજાની પર ધ્યાન આપતો નથી. પછી છે સરકાર કાયદામાં ફેરફાર કરે છે, જે સરકાર છે એ કાયદા અમુક યોગ્ય ન હોય તો એમાં ફેરફાર પણ કરી શકે. તો સરકારનું કામ કાયદા ઘડવાનું છે અને કાયદા લોકો માટે માન્ય રાખવા પડે છે. કાયદો યોગ્ય ન હોય તો કોઈ તેને કોર્ટમાં પડકારી શકે છે. આવો વિરોધ વધી જાય ત્યારે સરકારે તે કાયદા અંગે ફરી વિચાર કરે છે અને તેમાં સુધારા વધારા પણ કરી શકે છે. જો સરકારનું કામ શું છે, કાયદા ઘડવાનું, પણ એ જ કાયદાથી જો પ્રજાજનોનું નુકસાન થતું હોય અને પ્રજાજનો જે આપણે લોકો છીએ એ આપણે એમની સામે વિરોધ ઉઠાવીએ તો એ લોકોને એટલે કાયદામાં ફેરફાર પણ કરવા પડે છે. પછી છે દુનિયાનું સૌથી મોટું લોકશાહી ધરાવતો દેશ કયો છે, તો ભારત. પછી લોકશાહી દેશમાં સરકાર કયું કાર્ય કરતી નથી, તો લોકોને જેલમાં પૂરવાનું, એટલે કે લોકશાહી દેશ છે તો લોકો સરકારને છૂટે તો સીધા એમને જેલમાં પૂરી દે એવું કાર્ય બને નહીં. પછી છે લોકશાહી શાસન વ્યવસ્થામાં કયા પ્રકારની સરકાર હોતી નથી, તો સામ્યવાદી સરકાર હોતી નથી. સામ્યવાદી સરકાર શેમાં ના હોય, તો લોકશાહી શાસન વ્યવસ્થામાં સામ્યવાદી સરકાર હોતી નથી. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત કેટલા વર્ષની હોય છે, કે આપણો દેશ જે છે એમાં ચૂંટાયેલા સભ્યો હોય, જે ચૂંટાયેલા નેતા હોય છે, જે સરકાર હોય છે, કેટલા વર્ષ સુધી ચાલે, તો 5 વર્ષ સુધી ચાલે છે. પછી 5 વર્ષ પછી બીજી ચૂંટણી આવે છે. પછી છે કઈ શાસન વ્યવસ્થામાં એક જ વ્યક્તિ શાસન કરે છે, તો રાજાશાહી, એટલે કે રાજા જે પોતે એકલો હોય અને એકલો શાસન કરે છે. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે કે આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે. તો આપણા જે દેશની સરકાર છે કેવી રીતે ચૂંટાય છે, તો મતદાન દ્વારા. આપણને ખબર છે કે આપણે આપણા મમ્મી પપ્પા મત આપવા જતા હોય છે, એટલે કે મતદાન દ્વારા આપણા દેશની સરકાર ચૂંટાય છે. પછી જે લોકશાહી વ્યવસ્થામાં દેશનો વહીવટ ખાલી જગ્યા સરકાર કરે છે, તો જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એમાં દેશનો વહીવટ કોણ કરે છે, તો રાષ્ટ્ર કરે છે. પછી ગામ કે શહેરનો વહીવટ ખાલી જગ્યા સરકાર દ્વારા થાય છે, તો ગામ કે શહેરનો વહીવટ જે છે એ કઈ સરકાર દ્વારા થાય, તો સ્થાનિક સરકાર દ્વારા થાય છે. પછી છે વિચારધારા ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય છે, તો કઈ વિચારધારા એવી છે જે ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય છે, તો સામ્યવાદી વિચારધારા એવી છે જે ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય છે. હવે છે પાંચમી ખાલી જગ્યા,
જેમાં લોકશાહી વ્યવસ્થામાં લોકો શાસનને પડકારી શકે છે. તો કેવી શાસન વ્યવસ્થામાં લોકો શાસનને પડકારી શકે? તો લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો શાસન વ્યવસ્થાને પડકારી શકે છે. જો હવે આપણે આજે આ વિડીયોમાં પ્રશ્નોના જવાબ, વિકલ્પો અને ખાલી જગ્યા વિશે જોયું છે અને મેં તમને સમજાવ્યું પણ છે, તો તમે આ લખી અને તૈયાર કરી નાખજો. થેન્ક યુ.